राम राम, सीताराम, जय श्री कृष्णा, जय माताजी, जय गोपाल, जय ठाकरदणी, जय जलाराम, जय जिनेन्द्र, जय स्वामीनारायण ने महादेव हर। जय द्वारकाधीश। माँ गोविस। हाँ पैतृश। मारो द्वारकाधीश। ले हालो। आई जम त्रण छी। इन मिन ने तीन। अडी छी अडी। इन मिन ने तीन। अडी। पप्पा गया छे। બદલાવી જ નથી, હમણાં તમને બતાવું આપણે મલમ પટ્ટી તો કરી હતી, પાછી કરી દીધી છે મલમ પટ્ટી ની આજે આવતા વેત પેલા મલમ પટ્ટી બધું કર્યું બધો ને કહો તમે પેલા આપણે લગાવી લઈને કરી લઈએ પછી નવા વિડીયો ની શરૂઆત કરીએ કારણ કે બીજા કડીને જોઈએ તો મને કેમી થઈ છે ઊંઘા પશુ પંખી હોય એને ક્યાંય લાગે તો એ કોને કહેવા જાય આપણે તો જીભ હોય તો બડબડ કરીએ એ દુખે છે ને આમ થાય છે ને તેમ થાય છે ને હાલીને આવતી હતી ને જોવા આવ આમ જોવાતું નતું લથોડિયા ખાતી હતી આપણે ઓલો દારૂડિયો કેમ દારૂ પીધો ને પછી આમથી આમ આમથી આમ ટલ્લા મારે એની જેમ ટલ્લા મારતી મારતી માન માન વાળીએ પહોંચી છે આમ ત્યાં ક્યાં કોઈ આ ઝપટમાં ચડી ગઈ કે ખબર ન પડી લાવી આ બાજુથી કારણ કે જો અત્યારે અહીંયા આટલામાં ક્યાંક નજીકમાં હોય ને તો કુતરા બહેન એનો અવાજ આવે પણ અવાજ નતો આપણે ક્યાં અવાજ સાંભળ્યો નતો ને કાંઈ અવાજ આવ્યો પછી ત્યાં થોડીક વાર બેઠા પછી આપણે ગયા હતા ને પણ ખબર નહીં ક્યાં ઝપટે સડી ગઈ બસ એટલી પ્રાર્થના કરીએ ભગવાન ને કે ઝડપથી એને હાજી કરી દે કારણ કે તમે બધા એ કીધું છે પણ છતાંય આપણે કહીએ કે ફરી એક વાર એના માટે પ્રાર્થના કરીએ કે જલ્દી ભગવાન એને રિકવરી આપે ફટાફટ હાજી થઈ જાય ને આપણી જનોડી અસ્થિર રમતી થઈ જાય ઓલું શું થાય જે હું લોહી પીતી ને વાહે વાહે ફરતી તો આપણે ખુદ ખીજાતા હું ખુદ એની માથે રાયડું નાખતી પણ અત્યારે ઓલું થયું તો થોડુંક દુઃખ થાય કે ખબર નહીં નાની હોય મોટી કરી હોય ને પછી આવું થાય એટલે થોડું કપડું જોઈ ન હોય કે કારણ કે જો એ કારણ કે જ્યારે એ નાની હતી ને એને ઘર બનાવી દીધું ને ઘરમાંથી બહાર નીકળી ને ત્યારે તો બધા લોકો એમ કહેતા હતા કે આપણે કે અમારે લઈ જાવ અમારે લઈ જાવ પણ કીધું નહીં એને કોઈ અડવણ નથી થતી અને આપણે એને આટલા લાડ પ્યારથી હાઈકવી હોય ને પછી કોઈ તમે જ વિચારી લ્યો એની જગ્યાએ આપણું છોકરું હોય તો આપણે આપણું પોતાનું સંતાન હોય તો આપણે કેટલું દુઃખ થાય એનું તો કોણ આપણા સિવાય તો કોઈ નથી ને આપણી વાળી એને આશરો આપણો જેડો અત્યારે વીખી નાખીને તો આપણી વાળી આવીને ઉભી રહી નહીં તો ઘણા ખેતર આડા આવ્યા છે કેમ કે એનું કઈ અહીંયાથી ચેક નહોતી હાલવાની તેવળ ને છતાંય આપણી વાળી આવીને ઊભી રહી નહીં અહીંયા આવીને ભલે અહીંયા બેઠી છે બસ ત્યાં જ બેઠી છે એની જગ્યા છે ત્યાં ત્યાં એટલે થોડુંક ઇમોશનલ થઈ જવાય ને દુઃખ થાય પણ કોઈ ભાઈ બસ હવે કઈ નહીં થાય બધાની પ્રાર્થના છે ને બધાની પ્રાર્થના સાંભળી લે ભગવાન કઈ નહીં થવા દે જેને ચૂપ હેલો પાછું આટું મારી લઈએ કાલની આ જગ્યા મૂકી નથી એને આમનું છે મેડમજી ગોતતા હતા કાતર આની પહેલાં તમને વિડીયોમાં બતાવી હતી આપણે ઓલા ઝાડની ડાળીઓ કાપવા હાટેની એ ન મળ્યું તો દાંતિયાળું લઈને વરી ગઈ હવે શીકુડીનું હોથ વારે કે શું કરે તો તારો પ્લાન શું છે અહીંયા અહીંથી એમ જવા હાટું થી જવા આવવા માં નીચે નડે છે ને તો પપ્પા કે એક બે ડાયરું નડે ને કાપી નાખવી તો કીધું લાઈને આજ નવરી છે ત્યાં ઉલારી નાખું એમ તો આ ડાળ કાપી નઈ ને મોટી એટલે નડે જ નહીં મોટી થોડી કપાઈ તો ચીકુ નથી થવા મોટી કાપી નાખી તો અમે ચોમા અમે ચોમા શું છે હવે ત્યાં તો ફૂટી જાય નવી બધું ઉલારી નાખો પપ્પા ખી જાય આવે તમને બધું નડે મૂંગું રેવું સારું શું કયો
મરવાનું ક્યાં તું નામ લેશો ભાઈ, એને જીવાડવાનું છે આપડે. હા આવીને બેસી ગઈ કેનાલ માં, જો એને બળતરા થાય છે, બીજું કઈ નથી. પાણી નું તાણ તમે યાર ના જેની ને ગોતે તો બધું ગોતી વેડા બધા ફોયરું ક્યાંય આખા ખેતર માં ફરતી રાઉન્ડ માર્યો, આમ થી રાઉન્ડ માર્યો તડકાનો, પણ ક્યાંય દેખી નહીં. અત્યારે જોયું ને ત્યાં જેની કેનાલમાં જઈને બેઠી હતી, જોયું ને તમે બધા બતાવી ને, હું કરો હું પાણીમાં જઈને બેઠી છે, કાઢવી કઈ રીતના થોડી વાર મેં કીધું નીચે પેટેથી પકડીએ ને તો ઉંકારા કરે, તો ઉંકારા કરે ને પછી ઓલું કાઢે હે બધું પેટમાંથી, કાલ નહીં એવું કરે છે ઓક 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 ઓક. તો ધવલને કહું ઘડીક વાર રાહ જોઈએ, નકર પછી તમે આમથી ફરીને જાજો પાછી એને ઉપાડીને, કારણ કે દવા લગાડી હે ને એ પાછી પાણીમાં પડી. હવે ગરમી ભૂખા કાઢે એમ છો, હવે ઘણું જીવો સાંભળું તમે શું કીધું એને, એમ બધે કોઈતું ને એટલે એ કે જેનું કેનાલ માંથી મેળી લ્યો, આમ જોયું ને આમ જોયું ને આમ જોયું આમ જોયું આમ જોયું દાદા એ કેનાલ માંથી વહી ગઈ ચડી ગઈ. ચા પાણી મુકાઈ ગયા, ચા પાણી પી, થોડીક વાર ગરમી ઉતારીએ, કેનાલમાં નાવા પડવું કે નહીં વિચારીએ, પાણી તો ડોરું આવે પણ જોઈએ હવે શું થાય. બિસાકડીની માર હોવે હે, જો નીકળી બહાર હાલ જનુડી. નહીં વાંધો, હવે જો પેલા ડગલા માંડતી હતી ને એનાથી મોટા મોટા માંડે હવે પાણી પીવા માંડી. જો એને આ બાજુ જ આવવું છે એટલે એ આવે છે, ધવલવા સામે પૂગી ગેસ લેવાના અહીંયા એન માં છે. હવે ધવલવાની માથે કોથરો નાખે છે ને, જેની માથે તાવડી અહીંથી તડાપ મારવાનું કરે છે એટલે હલવાઈ ગયા અમે. હા ભલ હાલ આમ પાછળે જો નીકળી ગઈ આવી ગઈ. હે ભગવાન સારું છે, હવે આવો ફરી ના. જો વાદળાના ટોબરા હો ભાઈ, કેવું છે મસ્ત મંડાણ કરે તો કરે. ક્યાંય તમે અહીંયા બેહો અને હું અંદર જાઉં છું, અંદર ન આવતા તમે કે પ્રભુ એ કહેવો. હા જવાબ ઘણી વખત આપ્યા છતાં પણ આજ ફરી વાર વિડીયો માં પણ કહી દે છે કે આ લીંબોડી ના પાન છે, બાકી તમને બતાવ્યું છે કે અમે લીંબોડી ના પાન નાખીએ છીએ. હાલો આવી જાઓ આપડે ચા પીવા અને આ ભાઈ જોઈ લે. અત્યારે જો અમારી પાસે વરસાદ ચડ્યો હોય કોઈ જોરદાર હો, કાંઈ ન ઘટે. જો આ વરસી ગયું ને તો તેમ લાગે કે વાવણી પાકી. આ બાજુ ગિરનાર આવ્યો આપણે, પણ ગિરનારી નથી દેખાતું, એટલું પાડું ડીબંગ થયું છે જુનાગઢની એ બાજુ બધે. હવે જોઈએ જુનાગઢમાં એમાં છાંટા હે કે નહીં, કોકને પૂછીએ આપણે. બાકી એવું તો લાગે છે કે આ વરસતો જઈશે. અને આજ તો ભાઈ બાપા ગરમી એવી હતી, ભૂકા કાઢી નાખે એવું ક્યાંય રહેવાય એમ નહોતું, એવો બફારો હતો. કીધું આજ તો આ મંડાણ કરી જ દે, અહીંયા આપણે તો ન કર્યું પણ સામું દેખાય છે આગે આગું. જોઈ લો આ કાળું ડિબાંગ. હાલો તો જાય આપણે અત્યારે વાળીએ, કારણ કે તાળું મારતા ભૂલાઈ ગયું છે ઓયડીને, તો ઓયડી એમને ફૂલી છે. તો કીધું હાલો ઓયડીને તાળું મારતા આવીએ અને વાળીએ, એ બાને આટું લાગી જાય. તો અત્યારે જઈએ છીએ આપણે વાળીએ, તમને કીધું ને. અને જૂનાગઢથી હમણાં જ પપ્પાનો ફોન આવ્યો અને પપ્પાએ કીધું કે અહીંયા ફૂલ વરસાદ પડે છે અને ગાજે છે, અને અહીંયા ગાજે છે ને વરસાદ પડે છે, અહીંયા છાંટા ચાલુ થઈ ગયા છે. ફટાફટ પહેલાં વાળીએ જઈ આવીએ, થોડાક ડીંગ ઉતારો
તો લીંબુ ઉતારી આવીએ. આ જેની નેને ને રોટલા રાખી આવીએ ને જેની બેનની હાલત કેવી છે જરા કાંટો મારી આવીએ. પછી વહી આવીએ વાળીએ છે ને કે વહી ગઈ નથી ને. અને તમને પોતે ને ખબર જ છે કે ફૂલ વરસાદ આવે તો આ કેળામાં પાણી જાયેલું જતું હોય. રસ્તો કાપો નહીં, નહીં તો એવું કે રસ્તો કાપે તો ગાડી રોકવી પડે ને એવું બધું હોય માનીએ તા બધાની. હાલો હવે જઈને સીધા મળીએ વાળીએ જઈને. મને મચ્છર પડ્યું આંખમાં તો વાળીએ પગી ગયા મને આંખમાં પડ્યું છે મચ્છર. અને અહીંયાથી કંઈક આવું દેખાય છે આ વરસાદ જોવો તમે. આ જૂનાગઢ આપણું આ દેખાય ને એ જૂનાગઢ. અહીંયાથી આમાં આમાં મળ્યું જાય છે અહીંયા સુધી આમ વધી ગયું. હવે આ બાજુથી આવે તો ખબર નહીં. અને પવન આમ ત્રાસો છે. અને અહીંયા જેની બેન ની મમ્મી આવી છે પણ હવે જેની બેન દેખાતા નથી ક્યાં ગયા. ગોતવા જોઈએ લીંબુડી ચીકુડી એ બાજુ ક્યાંક જોઈએ. લીમડા નીચે બેસી ગઈ છે. ના ના હેલી તો ખરા. જેનુડી એ જેનુડી નથી હાલતમાં હજી કઈ એટલું બધું આજ નથી હોય. પાછું બગડી ગયું કા. હા રોટલી લઈ આવ. હા હાલ ખૂબ બંધ ખુલી છે. એટલું પાણી નાખી દઈ ઊભું થઈ જાય ઊભી જ નથી થતી. કેમ કેમ કરે તું તો આજ તો કઈ જેનુડીમાં મુવમેન્ટ દેખાતી નથી. તો એક બાજુ વરસાદે અંધારો ને વરસાદે આવી છે. એક બાજુ અરક પણ છે ને એક બાજુ દુઃખ પણ છે. અચાનક જેનુડી મેઘરાજાનું આગમન થાય છે ધીમે ધીમે. જો મેંડા છે છાતા પડવાના ગાજે છે પણ ફૂલ. એટલે ધવલને કીધું કેમ કે વરસાદ ગાજે તો મને લાગે બીક. એટલે કીધું હાલો હવે જઈએ. ગઈ જામે વરહે નહીં એવું ન હોય પણ આ એકરસ થતું જાય છે બધું. અને જો આવ્યા હતા ને ત્યારે કેટલું ખુલ્લું હતું ને અત્યારે એકદમ વાઇટ થઈ ગયું છે. એટલે ધવલને કોઈ વધારે થતું જાય છે. બાકી ઈચ્છા નથી થતી કે જેનીને મૂકીને જાય અહીંયા એકલી. કેમ કે અહીંયા હવે હતી નથી ને એમને બેઠી છે. એટલે ને સાબજી થોડાક મારા કરતા વધારે ઇમોશનલ થઈ ગયા. પછી જો બે ઇમોશનલ થઈ જઈએ તો એકાબીજાને હિંમત પણ આપે. એટલે કીધું નહીં હું થોડીક સ્ટ્રોંગ થઈ જઈશ અને વાંધો નહીં. એમને થોડુંક જેની યારે પહેલેથી વધારે લગાવતો એટલે થોડુંક વધારે દુઃખ થાય છે. અને ક્યારેય મેં એમને એટલા રડતા નથી જોયા જેટલા આજે રડે છે ને જેનીને લઈને. બાકી એટલા બધા ઇમોશનલ નથી થતા. મેઘ મહેર થઈ ગઈ ફાઇનલી. શું કયો હાલો તઈ જો વાડીએથી આવી ગયા. મસ્ત મજાનું વરસાદ મનાવી લીધું. મેન ટોટા રાજાએ ભેગી મેડમ દીએ કેમ મજા આવી ને ટોટા રાજા નાવાની. ચલો અહીંયા મેડમજી સ્ટીકર ચોટાડવાનું પણ કામ ચાલુ કરતું હતું. આ રીતનું કંઈક થાય જો સ્ટીકર આવે ને એટલે આ રીતનું પેકિંગ છે આપણું.
આજે પેલી એની લોક આવી એ તો છે જ, અને એની ઉપર આપણે બીજું એક આ લોક કરી દઈએ. એટલે જો આ રીતનું પેકિંગ દેખાશે તમને. અને હવે બસ રવાના કરી દીધા છે આપણે આ ચલ. તો ચલો આવી ગઈ છે આપણી ગરમા ગરમ ચાય વરસાદી માહોલમાં. મજા જ આવી ગયો, કાંઈ ન પીધું તો ગણ થઈ છે બેઠા બેઠા. જો આટલા બધા સ્ટીકર આપણે લગાવી દીધા.